સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભોયવાસ ખાતે એક દિવસીય 23મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં સમાજના લોકો સહિત માય ભક્તો ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ ભોયવાસ ખાતે આવેલ મંદિરમાં બિરાજમાન શ્રી ગણપતિ દાદા અને શ્રી મહાકાલી માતાજીનો તારીખ 18/2/2023ને શનિવારના રોજ 23મા પાટોત્સવની ભવ્ય રીતે ઉજવાયો હતો, જેમાં હવન, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રિના સમયે રાસ ગરબાનું પણ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। તો આ પ્રસંગે ભોઈ સમાજના લોકો સહિત માય ભક્તો ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હવન પ્રસાદ સહિતનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। તો રાત્રિના સમયે રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો મંદિર વ્યવસ્થાપક કમિટી તથા પ્રાંતિજ ભોઈ સમાજ દ્વારા ભોયવાસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 23મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। આજની અંદર 23 વર્ષથી પાટોત્સવ અહીંયા ઉજવાય છે અને સારી રીતે સૌ કોઈ અહીંયા હાજરી આપે છે અને 2-3 હજારની મેદની થાય છે ને સાંજે ગરબા ગવાય છે અને સારી રીતે માણસો અહીંયા આવે છે અને સારી રીતે દર્શન કરે છે અને માતાજીને વાહવાથી અમે વિદાય કરીએ છીએ। મારું નામ કાંતિભાઈ પરસોત્તમદાસ ભોઈ છે અને સમાજના તમામ ભાઈ બહેનોની મદદથી આ ઉત્સવ ઉજવાય છે। તેવી રીતે ઉત્સવ કરે છે, એમાં 10:15 વાગે હવનનો પ્રોગ્રામ હોય છે, સાંજે 4-6 વાગે જમણવારો હોય છે 300 માણસનો, રાતે રાસ ગરબા હોય છે 3000 માણસનો હોય છે, રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાસ ગરબાનો પ્રોગ્રામ હોય છે ના બધા સમાજના ફાળો આપીને આ પ્રોગ્રામ કરીએ છીએ ને અમારા ભોઈ સમાજને બહારગામથી વડનગર, વિસનગર, ઈડર, હિંમતનગર, મોડાસા તમામ સમાજના સંબંધીઓ બધા અહીં પ્રાંતિજમાં અહીં સારા દર્શન કરે છે, દર્શન કરવામાં લાભ બી થાય છે।